હેલો ફ્રેન્ડ, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ રીઝનિંગ બાય હિતેશ કામડિયા પર. જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવતા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. આજે આપણે જોઈશું ભાગ બે, જે ડેપો મેનેજરમાં લેવાયેલી પરીક્ષા છે એના ક્વેશ્ચનો. એમાં પહેલો ક્વેશ્ચન જોઈએ. અહીંયા આગળ એક આકૃતિ છે, આકૃતિની જગ્યાએ આકૃતિની અંદર આ કંઈક પ્રશ્ન માર્ક આપેલા છે, એની જગ્યાએ કઈ સંખ્યા આવે એ કહેવાનું છે. તો અહીંયા આગળ જોઈએ કઈ રીતના આખી સિરીઝ ચાલે છે. તો અહીંયા આગળ 6 × 2 એટલે 12, 12 + 2 એટલે 14, 14 × 6, 14 × 6 એટલે 84 + 4 એટલે 88. હવે 88 × 6 કરો એટલે 8 × 6 = 48, વધી 4, 8 × 6 = 48, 49 + 5 = 51, પ્લસ અહીંયા આગળ જોઈએ તો અહીંયા આગળ 2 હતા, 2 ના ડબલ 4 થયા, તો 4 ના ડબલ અહીંયા 8, 8 ઉમેરવા પડશે, 8 ઉમેરીએ, 8 × 2 = 16 સગડો, વધી 1, 8 ને 2 ને 1 = 3, 5 ના 5 537, જે આપણને મળી જાય છે સિરીઝ. એટલે આ સિરીઝ ફોલો થતી હશે. તો હવે અહીંયા 537 × 6, 60 × 37, વધી 3, 6 × 3 = 18, 18 × 19 = 21 નો એકડો, વધી 2, 6 × 5 = 30 ને 2 = 32. હવે અહીંયા આગળ આપણે ડબલમાં ઉમેરાય છે તો અહીંયા 8 છે, 8 + 8 ના ડબલ 16, 6 ને 6 = 12 બગડો, વધી 1, 1 × 2 ને 3 = 3, 2 ના 2 અને 3 ના 3 એટલે 32, 32, જે ઓપ્શન એમાં છે એ ઓપ્શન આપણો જવાબ થઈ ગયો. આગળ જોઈએ બીજો પ્રશ્ન. કોઈ પણ બાજુથી ચાલુ કરવામાં આવે ગણતરી, તો તમારો ક્રમ 15મો હોય તો લાઇનમાં કુલ કેટલા માણસો બેઠા હશે એ કહેવાનું છે. જ્યારે આવું કીધું હોય, લાઇનમાંથી ગમે એ બાજુથી ગણવામાં આવે, તમારો ક્રમ સરખો રહેતો હોય, ત્યારે જે આ સંખ્યા આપી હોય એના 2 × 2 કરીને 1 બાદ કરી દેવાનો, 15 × 2 = 30 - 1 એટલે 29 વ્યક્તિ એ લાઇનમાં બેઠા હોય. એના પછી જોઈએ શ્રીમતી અને શ્રી ગોપાલને 3 પુત્ર છે, પુત્રી છે, પ્રત્યેક પુત્રીને 1 ભાઈ છે, તો તે કુટુંબમાં કેટલા સભ્યો હોય એવું કીધું છે. અહીંયા આગળ જોઈએ આ શ્રીમતી અને શ્રી ગોપાલ એવું આપણને કહી દીધેલું છે. હવે આને 3 પુત્રી છે, 1, 2, 3 આ 3 પુત્રી છે, આ પ્રત્યેક બધીને 1 ભાઈ છે, તો આ 1 ભાઈ થઈ ગયો, આ 1 ભાઈ લીધો. હવે આ ભાઈ છે એ આનો પણ ભાઈ કહી શકાય, આનો પણ ભાઈ કહી શકાય, આનો પણ ભાઈ કહી શકાય, એટલે તૈણેનો અલગ અલગ 3 ભાઈ લેવાની જરૂર નથી, આ 1 જ ભાઈ છે, તૈણેનો પ્રત્યેકનો 1 ભાઈ, આનો 1 ભાઈ, આનો 1 ભાઈ ને આનો 1 ભાઈ. જો તમે 3 લેશો બીજા 2 તો શું થવાનું, જો આ છે આનો ભાઈ છે, આનો પણ આ ભાઈ છે, આનો આ પણ ભાઈ થાય, એટલે 3 ભાઈ થઈ જાય. એટલે 3 ભાઈ ની આપણને 1 જ કીધું એટલે 1 લેશું, એટલે કેટલા વ્યક્તિ છે, 1, 2, 3, 4, 5 અને 6, જે ઓપ્શન બી માં છે એ આપણો જવાબ થઈ ગયો. આગળ જોઈએ, કોઈ એક સાંકેતિક ભાષામાં 547 નો અર્થ ભાવના હોશિયાર છે એવો છે, 498 નો અર્થ એવો છે કવિતા ચાલાક છે, અને 760 નો અર્થ એવો છે પ્રકાશ હોશિયાર નથી. તો ભાવનાને કયો સાંકેતિક અક્ષર આપવામાં આવ્યો, શબ્દ અક્ષર છે એ આપણે જણાવવાનું છે. તો અહીંયા આગળ જોઈએ તો પહેલાં આ બેને સરખાવીએ, એમાં 2 માં કોમન શું છે, તો આમાં કોમન 4 છે, એના ઉપર આપણે રાઉન્ડ કરી દીધો, આ કાઢી નાખીએ 4. હવે આમાં 2 માં કોમન શું છે, અહીંયા આગળ છે આ, અહીંયા આગળ ભાવના હોશિયાર છે એનો અહીંયા આગળ છે કરેલો છે, અહીંયા આગળ આ કવિતા હોશિયાર છે એમાં 2 માં છે કોમન છે એ જતું રહ્યું.
હવે આપણે આ શબ્દમાંથી આ એક ગોતવાનું છે, એટલે આને કાઢવાનું છે. તો હવે આ ને આ વાક્યને સરખાવીએ તો આ બેમાં કોમન શું છે? સાત. તો સાતને આપણે ઉડાડી દીધા. હવે સાત કોમન આમાં શું હતું? હોશિયાર આમાં પણ હતું, આમાં પણ હતું. આ હોશિયાર વિયું ગયું, વધ્યું શું? અહીંયા પાંચ. અહીંયા શું વધ્યું? ભાવના. તો આ આપણો ભાવના બરાબર શું આવી ગયું? પાંચ. જે ઓપ્શન એમાં છે એ ઓપ્શન આપણો જવાબ થઈ ગયો. આગળ જોઈએ, 4000 થી 500 ની વચ્ચે 5, 6, 4, 8 અને 9 અંકોથી બનતી સંખ્યા આપણે કેટલી સંખ્યા બનાવી શકાય એ કહેવાનું છે. તો અહીંયા આગળ આપણે અહીંયા આ જો 1, 2, 3 અને 4 સ્થાન છે. 1, 2, 3 અને 4 સ્થાન થઈ ગયા આપણી પાસે. આ 4 સ્થાન છે અને અંક કેટલા છે? 1, 2, 3, 4 અને 5. 5 અંક છે મારી પાસે. તો હવે આની ગોઠવણી કરવાની છે. જે 4000 થી મોટી હોય પણ 5000 થી નાની હોય એવી સંખ્યા બનાવવા માટે મારે અહીંયા શું મૂકવું પડે? ફરજિયાત 4 મૂકું તો જ તે એવી સંખ્યા બને. અહીંયા આગળ 4 મૂકું એટલે 4 સિવાય બીજી કોઈ સંખ્યામાંથી મૂકી શકાય? ના, ન મૂકી શકાય. એટલે આ કેટલું થઈ ગયું? ફિક્સ થઈ ગયું કે અહીંયા આગળ 1 જ મૂકી શકાય. તો 4 અંકમાં 5 અંકમાંથી મારી પાસે વધ્યા કેટલા? તો અહીંયા આગળ હું 5માંથી 4 અંક મૂકું તો અહીંયા આગળ કેટલા અંક વધવાના? 3. તો હવે 3 અંક અહીંયા મૂકું, 3માંથી 3 કોઈ એક મુકાઈ ગયો એટલે અહીંયા આગળ 2 અંક વધ્યા. હવે આ રીતે ગોઠવણી કરી શકાય. તો આ બધાનો ગુણાકાર કરીએ એટલી વખત સંખ્યા બનાવી શકાય. 4 × 1 × 3 × 2, 4 × 3 = 12, 12 × 2 = 24. આ આપણો જવાબ થઈ ગયો, જે ઓપ્શન બીમાં છે. આગળ જોઈએ, 1 × b એટલે એ બી નો પુત્ર હશે. અહીંયા આગળ આપણે એને લખી દઈએ. એ કોનો પુત્ર છે? તો બીનો. અહીંયા આગળ આ રીતે લખી શકાય, એ પ્લસ બી એટલે એ બીનો પુત્ર છે. પ્લસ આપ્યો હોય ત્યારે પુત્રી છે. અહીંયા આગળ આપણે શું આપ્યું? પુત્ર છે. જેન્ડર ક્લિયર કરેલું છે. જો અહીંયા આગળ પુત્રી છે ત્યારે અહીંયા આગળ કઈ રીતે લખશું? આ રીતે થશે, એ બીની પુત્રી. આ પુત્રીને આપણે રાઉન્ડ વડે જે મેલ છે અને સોરસ વડે દર્શાવ્યા, અથવા તો પ્લસ અને માઇનસ વડે. હવે એ ભાઈ બી એટલે એ બીનો ભાઈ છે. ભાઈ હોય તો એને આપણે એક લાઈનમાં લખીએ. હવે અહીંયા આગળ ભાઈ છે, એ બીનો ભાઈ છે એટલે આ કોણ છે? એનું જેન્ડર ક્લિયર નથી થતું, પુરુષ છે કે મહિલા. આગળ જોઈએ, એ માઇનસ બી એટલે એ બીના બીની પત્ની છે. અહીંયા આગળ પત્ની હોય તો એને જોડે લખાય. એ કોણ? કોની? બીની પત્ની છે. પત્ની એટલે ફિમેલ, એટલે એને આપણે માઇનસ અથવા તો રાઉન્ડ વડે દર્શાવતા હોઈએ. તો અહીંયા આગળ રિલેશનશીપ આપેલી છે, સી માઇનસ ડી. માઇનસવાળું ફોર્મ્યુલા ક્યાં છે? અહીંયા આગળ છે. તો અહીંયા આગળ સી ને ડી. આમાં જોઈએ, અહીંયા આગળ પ્લસ ને માઇનસ છે તો અહીંયા આગળ આ રીતનું થશે. તો આ બે પતિ પત્ની થઈ ગયા, સી ડી પતિ પત્ની. સી પત્ની આ પુરુષ થઈ ગયો. હવે આગળ ગુણ્યા ઈ. ગુણાવાળા ફોર્મ્યુલામાં શું છે? એ બીનો પુત્ર છે. તો અહીંયા આગળ આપણે ડી અને બીજું કોણ છે એના સાથે ગુણાકારમાં? તો ઈ. તો ઈનો પુત્ર ડી થશે. અહીંયા આગળ બી નથી, ડી છે. તો અહીંયા આગળ પુત્ર હશે આ. અહીંયા આગળ નીચે લઈ લઈએ, આ પત્ની થઈ ગઈ, આ પિતા આપણે જે આગળ જોયું. હવે એના અહીંયા આગળ કીધું ડી એ ઈનો પુત્ર હશે એવું થશે અહીંયા આગળ. તો અહીંયા આગળ ઈ લખશું. હવે અહીંયા જેન્ડર ક્લિયર થાય છે. તો અહીંયા આગળ આનું જેન્ડર ક્લિયર નથી, પણ આનું છે, પુરુષ છે, એ પુરુષ છે આપણે લખી દીધું. હવે આગળ જોઈએ,
E ભાંગ્યા F, તો A ભાંગ્યા B બરાબર શું છે? એનો ભાઈ છે એવું કીધું, તો આનો ભાઈ હોય તો F, તો આનો બે ભાઈઓ હોય તો જ તે, તો આ શું થઈ ગયું? આ બે ભાઈ થઈ ગયા. આ બે ભાઈ હોય તો આ વ્યક્તિને આ વ્યક્તિ સાથેનો સંબંધ કહેવાનો છે. તો આપણે પપ્પાના ભાઈને શું કહેવાય? તો કાકા. તો આ કાકા ભત્રીજોનો સંબંધ થઈ ગયો, જે ઓપ્શન એમાં છે, એ આપણો જવાબ થઈ ગયો. આગળ જોઈએ. જો ત્રિકોણની બાજુ 13, 17, 22 હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. આવું કીધું હોય ત્યારે આપણે એક ધ્યાનમાં રહેવાનું કે આપણે પાયથાગોરસના ત્રિપ્લેટ યાદ રાખેલા હોય અમુક, એમાંથી આ કે ત્રિપ્લેટ બને છે નથી બનતો, અથવા તો યાદ ન આવતું હોય તો કોઈ પણ જ્યારે આવું ક્ષેત્રફળ શોધવાનું કે ત્યારે એક સૂત્ર છે આપણી પાસે, વર્ગમૂળમાં એસ, એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. અહીંયા આગળ એસ શું છે, આ એબીસી શું છે એ આપણને કાંઈ ખબર નથી. જે એબીસી એટલે આ એક બાજુ બી, એ આ જે બાજુના માપ આવ્યા ને એ એબીસી છે. આ એબીસી થઈ ગયા. હવે એસ શું છે? તો એસ બરાબર આપણે એવું યાદ રાખવાનું છે કે આ બધાના સરવાળા ભાંગ્યા બે કરીએ એને એસ કહેવાય. તો આ બધાનો સરવાળો કરીએ તો 7 ને 3 10, 10 ને 2 બારીઓ બગડો બધી 1, 2 ને 1 3, 3 ને 1 4 ને 1 5, 52 ભાંગ્યા 2 કરીએ એટલે 26 2 52, એટલે એસ બરાબર 26 આવ્યા. હવે અહીંયા આગળ આપણે મૂકીએ કિંમત. આ 26 માઇનસ 13 કરો એટલે આપણને 13 મળવાના. અહીંયા 26 માઇનસ 17 કરો, 26 માઇનસ 17 કરો એટલે 10, 10 માંથી 7 જાય એટલે 3, 3 9 એટલે 9 મળવાના. અહીંયા 26 માઇનસ 22 એટલે 4. હવે આને વર્ગમૂળ દૂર કરવા માટે અહીંયા આગળ જુઓ, આ વર્ગ છે, આ એક વર્ગ છે, આ વર્ગ નથી, આ સંખ્યા પણ કોઈનો વર્ગ નથી, પણ મને આના ખબર છે આ 13 દૂ 26 થાય. તો અહીંયા આગળ બે ભાગ પાડી દો તો મને અહીંયા આગળ વર્ગમૂળ નીકળે. જુઓ આ 1 13 છે, અહીંયા 1 વખત છે, તો આ 2 વખત 13 ને 1 વખત લખી દીધા. અહીંયા 3 નો વર્ગ એટલે વર્ગમૂળ કાઢવું એટલે 3, ને 2 નો વર્ગ, અહીંયા 2 નો વર્ગમૂળ કાઢવું એટલે 2, ને અહીંયા આગળ શું વધ્યું? વર્ગમૂળમાં 2. આ બધાનો ગુણાકાર કરું એટલે 78 વર્ગમૂળ 2. આવો આપણો જવાબ છે, જે ઓપ્શન બીમાં છે. આગળ જોઈએ. આ શબ્દને એક કોડ, આ એક કોડિંગ ભાષા છે, એમાં આ લખાય છે. આ એક શબ્દ આપેલો છે, એને કેવી રીતે લખાય એ આપણે કહેવાનું છે. તો આપણને ખબર હોવી જોઈએ કે યાદ રાખવું જ પડે કે જે છે ને, જે એબીસીડીના ક્રમ આપણે 1 થી લઈ અને આ એ થી લઈને ઝેડ સુધી, આ એ 1 ઝેડ 26 આ રીતે યાદ રાખેલું હોવું જો તો તમને સરળ પડે કે કયો અક્ષર શું છે. તો અહીંયા આગળ જોઈએ, એને 1 કહેવાય, તો એ ક્રમ મુજબ એમને શું કહેવાય? એમ એટલે 13, એમ બરાબર 13, એ એટલે 1 પહેલો અક્ષર છે, સી ત્રીજો અક્ષર છે એટલે 3, એસ 8મો અક્ષર છે એટલે 8, પછી આઈ, આઈ એને પછીનો એટલે 9મો અક્ષર છે, એન એટલે 14મો, ઈ એટલે 5મો અક્ષર છે. અહીંયા આગળ આ ક્રમ મુજબ આપેલા છે, આપણને શું પૂછ્યું છે? આ શબ્દ બરાબર શું થાય? તો આ શબ્દમાં આપણે અહીંયા લખી દઈએ ડેન્જર, ડેન્જરમાં ડી એટલે કેટલા થાય? 4, એ એટલે 1, એન એટલે 14, જી એટલે, ઈ એટલે 5 થાય, ને આર એટલે 18, જી એટલે કેટલા થાય? એસ પહેલાનો અક્ષર એટલે એસ 8 આવે એટલે આ 7. હવે આ ક્રમમાં હોય એવો શબ્દ 4 18, પહેલાં તો આ બધાય જોવાના નહીં, આપણે કીધું તું એમ છેલ્લો ને પહેલો જોવાનો, 4 અને 18 છે, આમાં છે આમાં નથી એટલે આ આવવા નથી, 4 અને 18 એટલે આ નથી આવવાનો, 4 અને 18 આ અથવા આ બેમાંથી એક આવવાનું. હવે આપણે એની પછી પહેલાંનો છેલ્લેથી બીજો અક્ષર જોઈએ, તો ઈ એટલે 5 આપણને ખબર છે, તો ઈ એટલે 5 આમાં નથી,
આમાં પણ નથી, સોરી આ 18 થઈ ગયા, આ પહેલો અને આ બીજો આમાં છે એટલે આ થઈ ગયો, આમાં 7 છે એટલે નથી, એટલે આ નહીં આવે, આ ઓપ્શન આપણો જવાબ થઈ ગયો. આગળ જોઈએ, જો કોઈ સાંકેતિક ભાષામાં આ શબ્દને આમ લખાય, આ કોઓર્ડિનેટિંગ ભાષામાં લખાય તો આ શબ્દને કઈ રીતે લખાય એ આપણે કહેવાનું છે. તો અહીંયા આગળ જોઈએ, એમ એમ પછીનો પહેલાનો અક્ષર એન છે, એ એન પહેલાનો અક્ષર એમ. અહીંયા આગળ જોઈએ તો માઇનસ એક કર્યો, અહીંયાનો એ એમ નમ રહેવા દીધો, ટી ટી પહેલાનો અક્ષર એસ, યુ એમ નમ રહેવા દીધો, આર આર પહેલાનો અક્ષર ક્યુ, ઈ એમનો એમ. એક મૂકીને એક શબ્દ એમ નમ રહેવા દીધેલો છે અહીંયા આગળ. તો આપણે આમાં જોઈએ, છેલ્લો શબ્દ ઈનો ઈ છે અહીંયા આગળ જોવાનું. તો આ છેલ્લો શબ્દ ઈનો ઈ હોય એવા કેટલા શબ્દ છે, 3 છે. આ બી માં અલગ છે તો એ આવશે જ નહીં, એને આપણે કાઢી નાખ્યો. હવે પહેલા શબ્દ એફ છે, એફ પહેલાં કયો અક્ષર આવે, ઈ. ઈથી શરૂ થતો હોય એવો કહેવાય, કેટલા શબ્દ છે, આ તો નથી, આ પણ નથી, આ એક જ છે. તો આ એ આપણો જવાબ થઈ ગયો. આગળ જોઈએ, અહીંયા આગળ 11 ના છેદમાં 7, 11 ના છેદમાં 27, 15 ના છેદમાં 29, 27 ના છેદમાં 37, 33 ના છેદમાં 47, આવું આપેલું છે તો આમાં નાની સંખ્યા કઈ છે એ કહેવાનું છે. ત્યારે આવું હોય ત્યારે પહેલાં જોવાનું, અંશ સમાન છે નથી, છેદ સમાન છે છેદ પણ સમાન નથી, તફાવત સમાન છે એ પણ નથી. આવું ન હોય ત્યારે આમાં તફાવત બધાયનો જોઈ લેવાનો કેટલો છે. તો આ 27 માંથી 11 જાય એટલે 11 માંથી 27 બાદ કરો, 7 માંથી 1 જાય એટલે 6, 2 માંથી 1 જાય એટલે 1. આ પહેલામાં 16 તફાવત છે. આ 29 માંથી 15 જાય એટલે 14, 37 માંથી 17 જાય એટલે 20, 43 માંથી 33 જાય એટલે 7 માંથી 3 જાય એટલે 4, 4 માંથી 3 જાય એટલે 1. અહીંયા આગળ તફાવત જુઓ, 2 સમાન આવ્યા, આ 2 અલગ આવ્યા. હવે આમાં નાનું કોણ છે એવું આપણને પૂછ્યું છે, તો સોરી આમાં આ મેથડથી નહીં થાય, આમાં આપણે ભાંગાકાર કરવો પડશે. ભાંગાકાર કરો એટલે જે આ 11 ના છેદમાં 27 છે એ આપણો જવાબ આવશે. અહીંયા આગળ આપણે ભાંગાકાર કરવાનો ટાઈમ બગાડતા નથી. આગળ જોઈએ, એક સંખ્યા બે સંખ્યા આપેલી છે એનો લચ્છા અને ગુસ્સા આપી દીધેલો છે, અને એક સંખ્યા આપેલી હોય તો બીજી સંખ્યા શોધવા માટેનું સૂત્ર હશે લસાઅ ગુણ્યા ગુસ્સા, અથવા તો ગુસ્સા ગુણ્યા લસાઅ બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા, આવું સૂત્ર છે. તો આપણે ગુસ્સા આપેલો છે 14 ગુણ્યા લસાઅ આપેલો છે 280 બરાબર પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા, પ્રથમ સંખ્યા આપેલી છે બીજી સંખ્યા ગોતવાની છે. તો હવે છેદ ઉડાડીએ, 28 2 56, 7 2 14, 10 7 70, બીજી સંખ્યા બરાબર 70, જે ઓપ્શન સી માં છે, સી ઓપ્શન આપણો જવાબ થઈ ગયો. આગળ જોઈએ, લંબાઈ 3 મીટર, પહોળાઈ 2 મીટર અને જાડાઈ 25 સેન્ટીમીટર ધરાવતા એક લંબઘન આકાર પથ્થરનું ઘનફળ કેટલું થાય. હવે અહીંયા આગળ જુઓ, પહેલાં તો એકમ સરખા નથી એટલે એકમ સરખા કરવા પડશે. આના એકમ મારે સરખા કરવા હોય અહીંયા આપણને મને મીટરમાં માંગ્યું છે, મારે મીટરમાં જ જોવે છે. તો આ એક સેન્ટીમીટર છે, સેન્ટીમીટરને હું 100 વડે ભાંગું એટલે મીટરમાં મળી જાય, 25 ભાંગ્યા 100 કરું એટલે એ મીટરમાં ફરી જવાનું, એને આપણે અહીંયા આગળ લખી દઈએ ઉપર 25 ભાંગ્યા 100, એને આપણે આમનામ રાખી દઈએ અથવા તો છેદ ઉડાડીએ તે તોય ત્યાં ચાલશે. 25 100 ખોવાય એટલે 1/4 આવ્યું. હવે આપણે ઘનફળનું સૂત્ર એવું છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંડાઈ અથવા તો ઊંચાઈ જે હોય એ, આવું સૂત્ર છે. તો લંબાઈ 3 છે, પહોળાઈ 2 મીટર છે અને ઊંડાઈ છે આપણી
एक चतुर्थांश अहींया आगे आपणे छेद उड़ाड़ीए तो बे बे चार त्रण ना छेद में बे हवे अहींया आगे आ बेनो भांगाकार करीए एटले એટલે 1.5 અથવા તો 1.5 એટલે 50 ઘન મીટર જે ઓપ્શન સી માં છે એ આપણો જવાબ થઈ ગયો. આગળ જોઈએ 2009 માસનું 4% વાર્ષિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય એવું આપણને પૂછવામાં આવ્યું અને એક કૌંસમાં સૂચના આપેલી છે વ્યાજ ત્રિમાસિક છે ત્રણ માસે ઉમેરાય જ્યારે એક વર્ષની અંદર કેટલી વખત ઉમેરાય અહીંયા આગળ 4 વખત છે 12 ભાગ્યા 3 કરો એટલે 4 વખત વ્યાજ ઉમેરાય વર્ષમાં પણ આપણને 9 માસનું કીધું છે જ્યારે 9 માસનું કીધું હોય એટલે કેટલે 9 ભાગ્યા 3 કરો એટલે 3 વખત વ્યાજ ઉમેરાય જ્યારે 3 વખત વ્યાજ ઉમેરાતું હોય ત્યારે આપણે સાદા વ્યાજનો ગુણોત્તર 3:3:1 કરીએ છીએ એ રીતે PRN સાદા વ્યાજનું સૂત્ર હશે એ પ્રમાણે વ્યાજ બરાબર P એટલે જે આપણે મુદ્દલ છે કેટલી છે 20,000 R કેટલું છે 4% N કેટલું છે તો 3 મહિને ઉમેરાય છે એટલે 3 મહિના ભાગ્યા 12 આવશે એનું કારણ છે કે જે N છે એ માસમાં છે માસમાં હોય અથવા મહિનામાં હોય એટલે 12 વડે ભાંગવા પડે ભાંગ્યા 100 ના 2 0 અને 20,000 ના 2 0 કેન્સલ 4 3 12 ને અહીંયા 12 2 કેન્સલ એટલે આપણો કેટલો વ્યાજ આવ્યું 200 ગુણ્યા 3 એટલે કેટલું થાય 600 હવે આપણે આ લેવાનું છે નહીં કે આ તો 200 જે આપણે મુદ્દલ થઈ ગઈ 4% વ્યાજ 3 માસનું 100 ગુણ્યા જે 12 માસ છે એટલે આપણે અહીંયા મૂકીએ જ છે હવે છેદ ઉડાડીએ 4 3 12 0 0 કેન્સલ એટલે 2 2 × 3 એટલે 3 2 6 પી આપણું 2 થઈ ગયું 4 × 3 100 ભાગ્યા 12 12 કેન્સલ હવે 2 ના છેદ ઉડાડીએ એટલે 50 1 ના છેદમાં 50 અહીંયા આગળ આપણે ભાંગાકાર કરીએ એટલે 0.02 આવો હવે હવે આપણે આ બધાનો સરવાળો કરીએ એટલે આપણને કુલ વ્યાજ મળી જાય આ 0.02 એમને એમ રહેશે 606.2 આપણો જવાબ થઈ ગયો જે આપણને ઓપ્શન બીમાં આપેલું છે 606 આપણો જવાબ થઈ ગયો. આગળ જોઈએ 3500નું 7% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ 2 વર્ષનું વ્યાજ કેટલું થાય એ આપણને પૂછ્યું છે તો જ્યારે 2 વર્ષનું વ્યાજ પૂછ્યું હોય ત્યારે આપણને ખબર છે કે 2:1 ગુણોત્તરમાં આપણે કરીએ છીએ તો સાદા વ્યાજનું સૂત્ર પી કેટલું છે 3500 આર એટલે 7 ગુણ્યા કેટલા વર્ષ છે 2 અને આપણે લેવાનું કેટલા વખત છે 1 વર્ષનું લેવાનું છે એટલે 1 ભાગ્યા 100 0 0 કેન્સલ આ બેનો ગુણાકાર કરીએ 7 5 35 વધી 3 7 3 21 22 23 24 એટલે આ આપણને મળ્યું 245 245 આપણો શું થઈ ગયું મુદ્દલ થઈ ગઈ 7% 1 વર્ષનું વ્યાજ ભાંગ્યા 100 હવે છેદ ઉડાડીએ 20 5 5 4 20 9 5 45 હવે અહીંયા આગળ છેદ ઉડાડવા માટે ઉડતા નથી હવે આ બેનો પહેલાં ગુણાકાર કરી નાખીએ પછી છેદ ઉડાડીએ 9 7 63 7 4 28 28 ને 4 37 ભાંગ્યા 20 343 ભાંગ્યા 2 કરીએ આપણે 2 1 2 1 ઉપરથી ઉતાર્યા 4 7 2 14 0 0 ઉપરથી ઉતાર્યા 7
બે એકા બે એક વેજો પોઈન્ટ મૂક્યો ઉપરથી ઉતારીશું એને પાંચ દો દસ આપણને મળ્યો અહીંયા આગળ હવે બે વડે ભાંગ્યા હતા પણ દસ વડે ભાંગીએ દસનો એક પોઈન્ટ વધી જશે એટલે સત્તર પોઈન્ટ પંદર મળવાનું અહીંયા આગળ આપણે બે જેમ એકનો ગુણોત્તર એટલે બે વડે ગુણીએ એટલે પાંચ દુ દસની સોઈન વધી એક ચાર દુ આઠ ને એક નવ બે બે ચાર ના સત્તર પોઈન્ટ પંદર આ પોઈન્ટ પંદર એમના એમ રહેશે અહીંયા સરવાળો કરો એટલે સાતના સાત નવ ને એક દસની સોઈન વધી એક એટલે પાંચસો ને સાત આપણો જવાબ આવે જે ઓપ્શન એમાં છે આગળ જોઈએ એક વસ્તુ 270 માં ખરીદતા 10% ખોઈ જાય છે એવું કહે છે તો 10% ખોઈ જાય એટલે આ કેટલી રકમ થઈ 90% રકમ થઈ તો વસ્તુને કેટલી કિંમતે વેચવી જોવે કે જેથી નફો 20% મળે 20% નફો મેળવવા માટે 100 એની મૂળ કિંમત હોય તો એને 20% નફો મેળવવો હોય એટલે 120 થાય તો 120 એ કેટલા 83 સોલ્વ કરીએ એટલે આપણને જવાબ મળી જાય આ બેનો ગુણાકાર 270 ગુણ્યા 120 ભાંગ્યા 90 શૂન શૂન કેન્સલ 9 3 27 12 13 37 360 ઓપ્શન સી આપણો જવાબ થઈ ગયો આગળ જોઈએ 7 મજૂરો 8 દિવસમાં 42 મીટર લાંબી દિવાલ સણે છે તો કેટલા મજૂરો 6 દિવસમાં 45 મીટર લાંબી દિવાલ સણી શકે તો અહીંયા આગળ આપણને જોવો તો 3 નિયમનો ઉપયોગ થાય છે આ મજૂરને આપણે એમ કહી દઈએ એમ એટલે માણસ ડી એટલે દિવસ અને આ આપણું કામ થઈ ગયું કામને આપણે વર્ક ડબલ્યુ કહીએ આ ડબલ્યુ વન ડી વન એમ વન હવે આપણને તો કેટલા મજૂર હોય એ ખબર નથી એમ ટુ આપણને ખબર નથી હવે ડી ટુ આપણને આપી દીધું છે કેટલા 6 દિવસ ડબલ્યુ ટુ આપી દીધું છે કેટલા દિવસ 45 મીટર આપી દીધેલું છે જે દિવાલ છણવાની છે હવે આપણી પાસે માગ્યું છે શું કેટલા મજૂર જોવે એ કીધું તો આપણે 3 નિયમ અનુસાર એમ વન ડી વન ડબલ્યુ ટુ એમ ટુ ડી ટુ ડબલ્યુ ટુ અહીંયા આગળ ડબલ્યુ ટુ બરાબર આપણે કિંમત મૂકતા જઈએ એમ વનની કિંમત શું થાય 7 છે ડી વન 8 ડબલ્યુ ટુ કેટલા છે 45 એમ વન એમ વન કેટલા છે અહીંયા આગળ આપણને માંગેલું છે એમ ટુ માંગેલું છે એમ વન માંગેલું છે એટલે અહીંયા દિવસ આપેલા છે આપણને કેટલા આપેલા છે 6 દિવસ 45 મીટર લાંબી દિવાલ આપેલી છે ડબલ્યુ ટુ બરાબર ડબલ્યુ વન આપેલું છે આપણને 42 મીટર છે દુડાડીએ અહીંયા આગળ 4 2 8 3 2 6 અહીંયા આગળ છે દુડાડીએ 3 1 3 15 13 45 એટલે 15 7 6 42 2 2 4 2 3 6 5 3 15 5 2 10 અહીંયા આગળ 5 છે અને અહીંયા 2 છે 2નો ગુણાકાર કરીએ એટલે 10 મજૂર જોવે ઓપ્શન બીમાં છે એ આપણો જવાબ થઈ ગયો આગળ જોઈએ છેલ્લો એક્ઝામ્પલ સાદુરૂપ આપવાનો એક એક્ઝામ્પલ છે અહીંયા આગળ આવું આપેલું હોય ત્યારે જે અપૂર્ણાંક છે એને અલગ લઈ લેવાનો 18 + 17 - 9 અહીંયા આગળ બીજા કૌંસમાં 1/3 + 2/5 - 3/4 આ બધાનું સાદુરૂપ આપીએ એટલે 8 ને 7 15 5 વધી 1 3 3 35 - 9 બાદ કરો એટલે 26 અહીંયા આગળ લસા લઈ લઈએ લસા લ્યો એટલે આ અહીંયા આગળ જુઓ એટલે બધાય અલગ અલગ છે એટલે આ બધાનો ગુણાકાર કરો એટલો આપણને લસા મળે
पांच चार वीस वीस तेरी साठ आपणो लसा थाय तो साठ हवे साठ लावा माटे अहीं आगळ केटला वडे गुणवा पड़े तो वीस वडे गुणवा पड़े अहीं आगळ केटला वडे गुणवा पड़े तो बार दू चौवीस माइनस पंदर तेरी पिस्तालीस सरवाळो करिए तो तण बे माइनस पिस्तालीस छेदमां साठ गुणा छवीस तो छे सॉरी अहीं बार दू चौवीस हवे सरवाळो करिए चार प्लस जीरो एटले चार ना चार चार ने चार बे ने बे चार चुम्मालीस माइनस पिस्तालीस एटले छवीस ना छवीस पूर्णांक माइनस एक सिस्टम एक ना छेदमां साठ हवानु सादुरूप आपीए એટલે અહીંયા આગળ આપણે જગ્યા નથી એટલે ઉપર લઈએ તો સાદુરૂપ આપીએ એટલે છવ્વીસ ગુણ્યા સાઠ આવું છે આપણી પાસે એકના છેદમાં માઇનસ એકના છેદમાં સાઠ છવ્વીસ ગુણ્યા સાઠ કેટલા થાય એ મને ખબર નથી આ બીનો હું ગુણાકાર કરું અહીંયા આગળ છવ્વીસ ગુણ્યા છ સાઈ સાઈ છત્રીસ વધીએ ત્રણ સો બે બાર ને તેર સો ને પંદર માઇનસ એક આમાં બાદબાકી કરો એટલે દસ માંથી એક જાય એટલે નવ પાંચ ના પાંચ પાંચ ના પાંચ ને એક આ સંખ્યા મને મળી પંદર ઓગણસાઠ ના છેદમાં સાઠ હવાનો ભાગાકાર કરીએ એટલે ઓપ્શન એ જવાબ આવશે પચીસ પોઈન્ટ અઠ્ઠાણું અહીંયા આગળ આપણે કરે જ પણ અહીંયા જગ્યા નથી એટલે નહીં કરીએ આગળ જોઈએ નીતા અને ગીતાની હાલની ઉંમરનો ગુણોત્તર ત્રણ જેમ સાત છે અહીંયા આગળ આપણે લખીએ હાલ હાલની ઉંમરનો ગુણોત્તર આપેલો છે ત્રણ જેમ સાત એટલે આગળ વાંચીએ ચાર વર્ષ પછી ગીતાની ઉંમર કેટલા વર્ષ થાય છે ઓગણચાલીસ વર્ષ થાય છે આ કોણ છે નીતા આ ગીતા હવે આની ઉંમર ચાર વર્ષ પછી કેટલા વર્ષ થાય ઓગણચાલીસ વર્ષ થઈ જાય છે તો ચાર વર્ષ પહેલા નીતાની ઉંમર કેટલી હતી એવું આપણને પૂછ્યું છે કે ચાર વર્ષ પહેલાં કેટલી હતી એવું પૂછ્યું તો હવે અહીંયા આ જે છે ને આપણે એક્સ ધારી લઈએ સાત એક્સ પ્લસ ચાર બરાબર ઓગણચાલીસ ઓગણચાલીસમાંથી આ બાજુ ચાર આવે એટલે માઇનસ થશે ઓગણચાલીસ માઇનસ ચાર કરો એટલે પાંત્રીસ સાત એક્સ બરાબર પાંત્રીસ એક્સ બરાબર સાત પંચું પાંત્રીસ એટલે એક્સ બરાબર પાંચ હવે એક્સની કિંમત અહીંયા આગળ મૂકીએ આ કેટલું ત્રણ એક્સ છે ત્રણ એક્સ એટલે પાંચ ત્રણ પંદર હવે એણે એવું કીધું ચાર વર્ષ પહેલાં એટલે ચાર બાદ કરો એટલે અગિયાર અગિયાર વર્ષ હોય આ આપણો જવાબ થઈ ગયો એના પછી જોઈએ બાર મીટર ઊંડો અને સો મીટર પહોળી નદી છે ના વહેણમાંથી જે પાણી વહે છે એની ઝડપ આપેલી છે છ છ પોઈન્ટ છ મીટર પર કલાક આપેલી છે તો એક સેકન્ડમાં નદી કેટલું પાણી દરિયામાં ઠલવે એ આપણે કહેવાનું છે અહીંયા આગળ એ શોધવા માટે પહેલાં તો આપણે જે નદીનું જે ક્ષેત્રફળ એ ગોતવું પડે તો ક્ષેત્રફળ માટે આપણને ખબર સોરી ઘનફળ ગોતવું પડે તો ઘનફળ બરાબર ક્ષેત્રફળની ઘનફળ ગોતવું પડે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંડાઈ અથવા તો ઊંચાઈ અહીંયા આગળ ઊંડાઈ છે એટલે એસની જગ્યાએ આપણે ઊંડાઈ લઈશું બાર ગુણ્યા સો ગુણ્યા એક્સ અહીંયા આગળ એક્સ લખ્યું આપણે કેમ કે આપણને ખબર નથી હવે એક્સ મારે મેળવવો કઈ રીતે તો અહીંયા આગળ આપણે તમને જોવો તો અહીંયા આગળ એવું કીધું કે એક કલાકની અંદર છ પોઈન્ટ છ કિલોમીટર એ પાણી વહે છે એટલે આપણે ઝડપનું સૂત્ર મને ખબર છે ઝડપ બરાબર અંતર ભાંગ્યા સમય હવે મને ઝડપ ખબર છે છ પોઈન્ટ છ પર કલાક છે એવું કીધું પર કલાક એટલું અંતર કાપે તો સમય કેટલો છો એક કલાક અંતર અંતર બરાબર કેટલું છું છ પોઈન્ટ છ
આપણું એટલું અંતર થઈ ગયું. કિલોમીટરમાં છે 6.6 કિલોમીટર. સોરી, આ નહીં કરો તો પણ ચાલશે. હવે જો એનો વેગ છે, આ નદી છે, આવી એક નદી છે, આ આમ પાણી જતું હશે, આમ આવત આ જાય છે પાણી, આ બાજુ વહે છે. અહીંયા આગળ એવું કહે છે કે 6 કિલોમીટર અહીંયા આગળ આપણો એક્સ અહીંથી મળશે. અહીંયા કેટલો વેગ છે? 6.6 કિલોમીટર પર કલાક. તો હવે આપણે સેકન્ડમાં જોતું છે, તો સેકન્ડમાં ફેરવીએ તો 6.6 ને સેકન્ડમાં ફેરવવા માટે આ કિલોમીટર છે, અને 1000 સેકન્ડને 3700 કલાકમાંથી સેકન્ડમાં જવા માટે 3700 વડે ભાંગ્યા છેદ ઉડાડીએ. આ પોઈન્ટ દૂર કરવા માટે અહીંયા 10 આરોહણ મૂકી દઈએ, એટલે આ 0 0 કેન્સલ. અહીંયા આગળ 18 2 3 2 6 એટલે 33 2 66 અહીંયા આગળ આપણું થઈ ગયું પ્રોસેસ. એટલી હવે આ આપણને શું મળી ગયું? એ આપણો એક્સ થઈ ગયો કે 1 સેકન્ડની અંદર એટલું પાણીથી જાશે, પણ કેટલા અંતરમાં એ ખબર નથી, પણ આટલું અંતર એ 1 સેકન્ડની અંદર કાપે છે. 18 ના છેદમાં 33 ના છેદમાં 18, અહીંયા આગળ કિંમત મૂકીએ 12 × 100 33 ના છેદમાં 18, 6 3 18 6 2 12, 11 3 33, 11 2 22, ને 22 × 100 એટલે 2200 ઘન મીટર, અથવા તો મીટર ક્યુબ. આ આપણો જવાબ થઈ ગયો. થેન્ક યુ મિત્રો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને બાજુમાં આવતા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.